सब्सक्राइब करो आ चैनल ने। अरे भूख लगी छे सरस। आई सेड मने भूख लगी छे। तू दुनिया नो पहलो पुरुष नथी जेने भूख लगी छे। भगवान मने जस्ट नाउ भूख लगी छे। आ दादू पण टेंडर भरवा गया छे जी आव्या नथी। बाहर निकळवानो कोई रस्तो शोधवो पड़शे। दीदी भूख लगी छे। अरे हमने भूख लगी छे हमने। आज तो तमारी ज बात करू छू। अरे पण मारो अपवाद छे। डिवोर्स લેવાના છે હવે શેના અપવાદ કરે તું? આ શાંતિથી ડિવોર્સ મળે ને એના માટે। અચ્છા એટલે 16 સોમવાર હું મળું એના માટે કરાતા તે? ના તું તો મને ફ્રી માં મળ્યો તો। એ ભગવાન ફ્રી માં મળ્યો તો હું। અરે ધ્રુવ બેટા, હો બેટા ડોમિનોઝ માંથી પિઝા મંગાવ। વી ડોન્ટ હેવ મની। આવા પાસે પૈસા નથી। અરે રે 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 મારો દીકરો, બેટા પૈસા નથી તારી પાસે? નથી બેટા। એક કામ કર, આ દરવાજો ખોલ, જો હું બહાર આવીને તને કેવો માલામાલ કરી દઉં। ખોલ બેટા દરવાજો, ખોલ જલ્દી। ડેડ, એના કરતા તમે તો ક્રેડિટ કાર્ડ નીચેથી સરકાઈ દો ને। બસ નહીં, તારા ઉપર ગયો છે બિલકુલ। આ બેટા હું ક્રેડિટ કાર્ડ નાખું પછી તો તું દરવાજો ખોલીશ ને? હા ખોલી દઈશ ખોલી દઈશ। આલે બેટા આ જો બેટા, આ મરી ગયું। વેરી ગુડ, ચાલ બેટા હવે દરવાજો ખોલ જો। અરે ડેડ તમે તો ચાલુ મહિનામાં જ એપ્રિલ ફૂલ બની ગયા। જુઠ્ઠું બોલતો થઈ ગયો છે ધ્રુવ। જો ધ્રુવ બેટા, હું તારી ઉંમર નો હતો ને ત્યારે બિલકુલ જુઠ્ઠું નહોતો બોલતો। હો ડેડ, તો તમે ક્યારે જુઠ્ઠું બોલવાનું ચાલુ કર્યું? હસ નહીં હસ નહીં, તારા પર ગયો છે બિલકુલ, તારા પર ગયો છે। શું આમ કરીને જોઈ છે? ચાલ બેટા હવે બંના ડોમિનોઝ માંથી કે પિઝા હટ માંથી પિઝા તો મંગાવ। ગરમા ગરમ આલુ કે પરાઠે તૈયાર હે। અરે પણ આલુ ના પરાઠા કેમ મંગાવ્યા? મંગાવ્યા નથી ડેડ, મેં બનાવ્યા। અરે વાહ બેટા, તને આવડી ગયા? દીદી પરાઠા જો છે। આ શું છે ડીશ માં? ડીશ માં બધા નકશાઓ છે। અરે ધ્રુવ બેટા, એને વંટા ક્યાં આવડે છે? પહેલી વાર તો ટ્રાય કર્યું છે ને? ખવડાવ ખવડાવ, તારા બાપ ને ઝારખંડ ના માપ ખવડાવ। એ માપ નહીં, એને મેપ કહેવાય, મેપ। એ પણ એ ખવડાવા વાળી, તારે ઉપવાસ છે, ખાવાનું મારે છે, મારા પાસે ની એક્સપેરિમેન્ટ કરે છે તું। વાહ, તારી ડાર્લિંગ ડોટરે પહેલી વાર કિચન માં જઈને કઈ બનાવ્યું છે, તારે ટેસ્ટિંગ પણ નથી કરવું? શું પરાઠા રીતુએ બનાવ્યા? એક મિનિટ ખસ ખસ, એક મિનિટ ખસ ખસ, મારી દીકરીએ પહેલી વાર કિચન માં જઈને પરાઠા બનાવ્યા અને હું હોટલ માંથી ખાવાનું મંગાવવા માંગુ છું? થું મારી જિંદગી। બેટા બેટા દરવાજો ખોલ, તારા હાથના પરાઠા મારે ચાખવા દે, જલ્દી દરવાજો ખોલ બેટા, ચાલ 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 ચાલ। યસ માય સ્વીટ દાદુ, પણ થોડી વાર પછી ખુલશે દરવાજો। યસ, અચ્યાનક કોણ આવ્યું હશે? અરે દરવાજો પૂછીને ખોલજો। ઓકે, કોણ છો? કાનજી હુતાર। કોણ કોણ કોણ? એ કાનજી હુતાર। હા મમ, સુતાર અંકલ આવ્યા છે। એ લે, તારો ભાઈ આવી ગયો, હવે એને કહેજે બહારથી દરવાજો ખોલાવડાવે। હા બેટા, દરવાજો ખોલો હા તમે। ઓકે ઓકે, હા ધક્કા શું મારે છે મને? આવો સુતાર અંકલ, આવો બેસો। અરે સુતાર અંકલ, આ તમારા માથે શું થયું? મારી હોવે ઈ અલાર્મ ઉઠાડી મારા માથે વગાડ્યો, આ એનો ઘા છે। એ બોલો બોલો હું કરવાનું છે? આમ આ કઈ ડરી ગયું છે? આ ટેબલ ના પાયા ના ખોને કે આ હું કરવાનું? અમારા બેઝમેન્ટ ના દરવાજા માં એક બારી કરવાની છે। દરવાજા માં બારી? તારી ઉંમર જો, આ તારું શરીર જો, આ તારું કદ જો, આટલા જલ્દી તે તારા મા બાપ ને અંદર પૂરી દીધા? ઘોર કડિયું ગાવી ગયો બાપલા, ઘોર કડિયું।
એક્ચ્યુઅલી અંકલ એવું છે ને કે મારા મમ્મી પપ્પાએ પોતાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લખાવું છે. અરે લે, એટલે આમ લિમ્કા બુક રેકોર્ડમાં નામ લખાવવું હોય તો કાળા પડવો પડે? કાળા પાડીને નહીં, પણ તમે ક્યારે જોયું છે કે મેરેજના 20 વર્ષ પછી પણ કોઈ કપલ એક જ રૂમમાં 7 દિવસ સુધી હોય? અરે જોયું નથી ને દીકરા, સાંભળ્યું નથી? અરે આ તો પુણ્ય નું કામ કહેવાય. ઈ હારું તો જાવા પુણ્ય ને કામ કરવા હારું હું આ ઓજાર ભેગા લઈને ફરું. અને આને પછી ચાર્જ કરવાની જરૂર નથી હો, અને પલક ન જોઈએ, આ બેટરી વાળું છે. બોલ બેટા, ક્યાં પાણું ખાણું ક્યાં પડવું? આ પડ્યા ક્યાં દરવાજામાં? એ એ એ ટકલા, જો ખબરદાર મારા દરવાજામાં ખાણું પાડ્યું છે તો જોઈ લેજો તમે. એ રાવજી ભાઈ, આ તો પુણ્ય નું કામ છે, અને તમારા જેવા બહુ નસીબદાર હોય ને એને જ આમ ભેગા રહેવાનું મળે હો. એ સમજાવ તારા ભાઈ ને, એ ઘટોટઘાચ, એક પૈસો નહીં આપું તને હું. અરે રાવજી ભાઈ, આ તો મારા બેન નું કામ છે. એ બેના, આવતા વર્ષ ની રક્ષાબંધન નું કામ આ વખતે કરી દઉં છું. આજ નું કામ આપણા તરફ થી ફ્રી. અહીંયા આવો. ફ્રી શું કામ? હા હાલો, ક્રેડિટ કાર્ડ જલસા વાળો જલસા. એ જલસા વાળી તારા બાપ નો માલ છે કે? હા ડેડ, મારો બાપ નો માલ છે. એ બાપ નો માલ? એ રાવજી ભાઈ, પાણી લેવા દો. નહીં 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 નહીં, પુણ્ય નું કામ છે. મારું નામ રવજીભાઈ નહીં, રાજીવ છે, રાજીવ. અને એ બેવકૂફ તને મૂરખ બનાવ્યો આ લોકોએ. અમારી જેમ જ અમે બે 7 દિવસ તો શું 7 સેકન્ડ પણ સાથે રહી શકીએ એમ નથી. ડિવોર્સ લેવાના છીએ અમે, ડિવોર્સ. એ બેવકૂફ, હવે આ લોકો પાસે જા, ચાવી લે અને દરવાજો ખોલાવડાવજો. અહીંયા તો તાળું મર્યું છે, ચાવી જો ત્યાં હશે. જો એ એ પાણીયા, ચાવી લઈ, ચાવી લઈ આજે. અહીંયા આવો. અચ્છા, ચાવી લઈ. દરવાજો ખોલો. મમ, તું ચૂપ રે, તું મારી પાર્ટીમાં છે. એક વાત કહું તને, આ તારા વાળો છે ને મોટો થઈને પોલિટિક્સ માં જવાનો છે. તારા વાસણો? અરે હા, તારા વાસણો છે ને, તોડી ના, બધા વાસણો તોડી ના. એ શું તોડી ના? અંદર આવો.
આવી ગયો. હા શું કરો છો? હાથ છોડો મારો. અરે પગ કેમ પકડો છો? પગ પણ છોડો. અરે આપણે જે કરવા આવ્યા છીએ ને એ કરો, શરૂ થઈ જાઓ. તમારે મારી પાછળ આવવાનું છે. મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. પેલા દવા પી લે. ના બોલ બા. લીલા, લીલા શું છે? તું મારી સાથે લગ્ન કરીશ? લગ્ન અને તારી સાથે કેમ? અમસ્તા 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 લગ્ન ન થાય તો પછી ટાઈમ પાસ માટે. લીલા લીલા, મેં તારા માટે ગીત બનાવ્યું છે, કમ્પોઝ પણ મેં જ કર્યું છે અને લખ્યું પણ મેં જ છે. સંભળાવ. લીલાને અર્પણ. હે લીલા રે લીલા, લીલા રે લીલા, લીલા રે લીલા. ઓટો છે. તો પછી કેવું છે? નદી કે નારે નારી રે રે ભાઈ નારી રે રે. લીલા કોઈ છે? લીલા 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 લીલા. એ શશાંકભાઈ શું કરો છો? મરાવશો મને? અરે પણ આમ ખોટો ગાય થોડી ચાલે. હવે એ બધું છોડો, જે કરવા આવે છે ને કરો. કરો. હા. નદી કે નારે નારી રે રે ભાઈ નારી રે રે. અરે આ નહીં, આ નહીં, આ નહીં. તમે મને એડમિટ કરવા આવ્યા છો, ભૂલી ગયા શું? અરે ચાલો થઈ જાઓ. પ્રવૃત્તિઓ ચાલે છે? આ ગાંડો થઈ ગયો લાગો છું તો તમે. અરે હું તો ડાયો છું. He is my son કૃણાલ, that's why I am dead. એક મિનિટ. તમે છો કોણ? હું આઈ એમ હિઝ ફાધર. હા, હી ઇઝ માય સન કૃણાલ, ધેટ્સ વાય આઈ એમ ડેડ. પણ હું શું કહું, આને ઈલાજની જરૂર છે. એક વાત કહું, કોઈને કહેતા નહીં. છો ઈલાજની જરૂર તો તમને વધારે છે. અરે પણ હું તો ડાયો છું એવું તમને લાગે છે. એમ તો પાકિસ્તાન વાળાને વર્ષોથી એવું લાગે કે કાશ્મીર એમનું છે, એટલે એમને મળી ગયું. અરે આ બધી વાત છોડો. ડોક્ટર સાહેબ ક્યાં છે? મને ખાતરી થઈ ગઈ તમે ચોક્કસ ગાંડા છો. આટલા મોટા ડોક્ટર સાહેબ બેઠા તમને દેખાતા નથી? ઓહો, ટેબલની ઉપર બેઠા છે એ ડોક્ટર છે. આ નીચે મારો ગાંડો. આરામ કર ડોક્ટર સાહેબ, મારે તમારી સાથે ખાનગી વાત કરવાની છે. પહેલા તો મને કહો કે આ બધા કોણ છે? આ છે હાર્ટ સર્જન ડોક્ટર જતીનભાઈ. જય હિંદ. જય હિંદ ભાઈ, જય હિંદ. અને આ ભાઈ કોણ છે? વોર્ડ બોય. ડોક્ટર સાથે આવી રીતે વર્તાય? એ કે બહુ ખરાબ માણસ નથી, સારો માણસ છે. મારી ગેરહાજરીમાં મોટા ભાગનો ઓપરેશન એ જ કરે છે. એનો રેટ મારા કરતા વધારે છે, સક્સેસ રેટ 60% વધારે છે. તમને ખબર છે એપેન્ડિક્સ આમ પેટમાંથી હાથ ખેંચી નાખે છે. યસ, અને આંખનો મોતિયો ફૂંક મારીને ઉડાવે. ટ્રાય કરો તો. ના ના, એ પોતે જ ના પાડે, રહેવા દો ને. ડોક્ટર સાહેબ હું શું કહું, મારી વાત. નહીં હવે તમે મારી વાત, તમારી વાત પૂરી થઈ ગઈ, તમે મારી વાત સાંભળો. ઓપરેશનની તૈયારી શરૂ કરો. ચલો કરેક્ટ. હોય ને, શું થયું? બીમારી આને થઈ છે,
હું તમને અમુક દવાઓ લખી આપું છું. અરે દવાની જરૂર નથી, એને માણેકચંદ લખી આપો. માણેકચંદ તો જરાય નહીં. કેમ જરાય નહીં? માણેકચંદ એ ખાઈ ખાઈ ને અવાજ ની પત્તર ઠોકાઈ ગઈ છે. હશે ગાંડા હશે, અહીંયા તારા બાપ ની બધા ભાડે મસ્તી કરે. ભાડા ના બાપ પર હસાય. હે તું આને ભાડા નો બાપ છે? એ સોરી સોરી, હું એનો કઝિન ફાધર છું. કઝિન હવે પણ શબ્દ વધારે બોલ્યા છે ને તો અહીંયા ને અહીંયા શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશ. અરે પણ એક મિનિટ, તું એક મિનિટ, એક મિનિટ નહીં કહેવાનું. એક મિનિટ કે તને ખંજવાળ આવે છે ખબર છે તમને? ચાલ બે મિનિટ કે. હા ભાઈ બે મિનિટ, સોરી. આ બધું શું ચાલી રહ્યું છે? આ કોણ છે? એટલે તો પેશન્ટ છે, પેશન્ટ. નર્સ છે, નર્સ. તમારી રૂમ માં જશો, મારે એમની સાથે વાત કરવી છે. લીલા ક્યાં છે? લીલા અંદર છે. લીલા ને લાઈન મારી ને હું તને ફાઇટ મારીશ. લીલા, લીલા. ડોક્ટર સાહેબ, આ બંને ક્યાં ના બૂમા બૂમ કરે છે? આ બંનેને તપાસો અને નક્કી કરો કે ગાંડો કોણ છે, અને જે ગાંડો લાગે ને તેને મારી પાસે મોકલી આપજો. મારે જાણવું છે, જોવું છે કે ગાંડો માણસ કેવો દેખાય છે. કાકા, તમને ખબર છે તમારો પ્રોબ્લેમ શું છે? તમને મગજમાં ગેસ ભરાઈ ગયો છે. લિમ્ફોસાર્કોમા, મેન્ટલ ગેસ. યસ. આ બોલ, આ કઈ જાતનો ગેસ બોલી ગયો? સીએનજી સાંભળ્યું, એલપીજી સાંભળ્યું. આ ડોક્ટર સાહેબ એમબીબીએસ સાથે ઓએનજીસી છે? હે ડોક્ટર નથી, અહીંયાના પેશન્ટ છે. શું છે, સ્વભાવે એક્ટર છે એટલે આજે ડોક્ટર હોવાની એક્ટિંગ કરી રહ્યા છે. પણ તમે તો સાચા ડોક્ટર છો ને? વેલ, જો તમારે એમની પાસે ઈલાજ કરાવવો હોય તો મને જરાય વાંધો નથી, હું એમને બોલાવી આપું. ના 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 ના, એવું નથી, એવું નથી. હું તમને જરા ઇન્ટ્રોડક્શન કરાવું. હી ઇઝ માય સન કૃણાલ, ધેટ્સ વાય આઈ એમ ડેડ. આને એડમિટ કરવા. એ તો ફેમિલીમાંથી કોઈ પણ એક જણ એડમિટ થાય તો એ ચાલે. આ બ્રે, જરા કઈ બોલે, બાર 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 ચાલુ થઈ જાય. હું તો કહું છું આને એડમિટ કરવાની જરૂર છે. આની બીમારી તમને ખબર સોચ. સવારે ઉઠે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, એક શબ્દ ન બોલે, પછી એની બા ચા આપે, આવો અવાજ ન કરે તો ચા ચાપી જાય. પછી બા એની સવારે આમ રોટલી પીરસતી હોય કે દીકરા રોટલી જોઈએ તો એક શબ્દ ન બોલે, પણ જેવી ને સાંજના ચકલી બોલતી બંધ થાય એટલે એનો બળબળાટ ચાલુ થઈ જાય. બોલ 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 બોલ, આમ બોલે તેમ બોલે. જો તમે મારી વાત સાંભળો, હું એને એ જ કહું, એને એ જ કહું કે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. પણ સાંભળે જ નહીં, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. આમ બોલે તેમ બોલે, બળબળાટ ચાલુ થાય, બોલ્યા જ કરે. હું શું કહું છું, તમે આને એડમિટ કરો ને. જો હું એમને એડમિટ કરી લઈશ, પણ તમે તમારું કામ કરો. તમે એક કામ કરો, તમે બહાર જઈને ફોર્મ ભરો, મારે એમની સાથે વાત કરવી છે. ઠીક છે, હું ફોર્મ ભરું છું. જી, બાકી તકલીફ ખબર પડી ગઈ છે. જો સવારે ઉઠે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, એક શબ્દ ન બોલે, પછી એની બા ચા આપે, આવો અવાજ કર્યા વગર ચા પી જાય, પછી એની બા રોટલી આપે, રોટલી આપીને પૂછાય, દીકરા બીજે રોટલી આપું, તો એક શબ્દ ન બોલે, પછી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. બરોબર છે? હા બરોબર છે. જા જુઓ, મનમાં એ બોલે છે, બોલ 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 બોલ, આમ બોલે તેમ બોલે તેમ બોલે. શું વિચારો છો તમે? શું વિચારો છો? જો સવાલ પહેલા મેં કર્યો છે એટલે જવાબ તમારે આપવાનો હોય. એમ એવું હોય? તમે નાનપણથી તોફાની છો? તમે નાના હતા ત્યારથી ડોક્ટર છો? ઓલરાઈટ, શું કરો છો તમે? હું પીએચડી કરું છું. પીએચડી? હા, નક્કામાં નક્કામાં સવાલો પર પીએચડી કરું છું. દાખલા તરીકે? કેમ છો? આવી ગયા, માંદા પડી ગયા, જમી લીધું. ક્યારે જમ્યા? ઘરેથી આવ્યા, બહારથી આવ્યા, પ્લેનમાં આવ્યા. આવા નક્કામાં નક્કામાં સોલો છે ને, મારો ઓલો ગાંડો બાપ મને પૂછ્યા જ કરતો હોય છે ને, હેરાન કરતો હોય છે. હા શું થયો? આનું ચાલુ કરી દીધે ટ્રીટમેન્ટ કેમ આટલો બોલ બોલ કરે છે? હા એટલે રઘુ જીવેન, કુણાલભાઈ ને એમની રૂમમાં લઈ જાઓ પ્લીઝ. હા હા ચાલો. અરે મને ક્યાં લઈ જાય? હું નથી કુણાલ, હી ઇઝ માય સન કુણાલ એન્ડ ધેટ્સ વાય આઈ એમ ડેડ. એને લઈ જાઓ. શું નામ કહ્યું તમે તમારું? મારું નામ પ્રમોદ પુરોહિત.
કુણાલભાઈનો સામાન મોકલાવી આપજો પ્લીઝ. સામાન તો ઓલરેડી વોર્ડ બોયને આપી દીધો છે, પણ ડોક્ટર સાહેબ આપણી એક રિક્વેસ્ટ છે તમને. જો ટ્રીટમેન્ટમાં જરાય ખોટ ન આવી જોઈએ, પૈસાની ચિંતા નહીં કરતા, પાણીની જેમ પૈસા વહાવી દઈશ. બાકી તકલીફ ખબર પડી ગઈ છે નેની. જો સવારે ઉઠે જેવી ચકલી બોલતી બંધ થાય એટલે એનો ભડભડાટ ચાલુ થઈ જાય. બોલ 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 બોલ, આમ બોલે તેમ બોલે, જેમ બોલે તેમ બોલે. 2 સેકન્ડ શ્વાસ લે ને પાછો એનો ભડભડાટ ચાલુ થઈ જાય. લીલા, યસ ડોક્ટર. ત્યાં ટેબલ પર ફોર્મ પડ્યું છે, એમાંથી બધી ડિટેલ્સ ચેક કરી લેજે પ્લીઝ. ઓકે.